પ્રવચનાર શ્રી હરિકૃષ્ણ ધામ ખાતે આર્મીનું પેરામીટર નિહાળવા માટે જનમેદની ઉમટી પડી હતી. તારીખ 3 ડિસેમ્બરથી શરૂ થયેલ આર્મીના પેરામીટર અભિયાન હળવદ ખાતે આવી પહોંચ્યું હતું. આ લાવો લેવા માટે મોટી સંખ્યામાં લોકો હરિકૃષ્ણ ધામ ખાતે ઉમટી પડ્યા હતા. આર્મીનું ભૂતથી સિકંદરાબાદ સુધીનું પેરામીટર અભિયાન 1631 કિલોમીટરનો પ્રવાસ ખેડી 14 ડિસેમ્બરે મહારાષ્ટ્રના સિકંદરાબાદ પહોંચશે. હળવદના શ્રી હરિકૃષ્ણ ધામ ખાતે આર્મીના પેરોમીટર નિહાળવા જનમેદની ઉમટી પડી હતી. 3 ડિસેમ્બરથી શરૂ થયેલ આર્મીના પેરોમીટર અભિયાન હળવદ આવી પહોંચ્યું હતું. પેરોમીટરના લાવો નિવારણ માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આર્મીનું ભૂતથી સિકંદરાબાદ સુધીનું પેરોમીટર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. 1631 કિલોમીટરનો પ્રવાસ ખેડી 14 ડિસેમ્બરે મહારાષ્ટ્રના સિકંદરાબાદ પહોંચશે. દેશની સુરક્ષા ખાતે રક્ષા કરતી સુરક્ષા એજન્સીઓને સરહદનું રખોપું કરવા સાથે અનેક આયોજન હાથ ધરવામાં આવતા હોય છે, ત્યારે વધુ એક આવો જ આયોજન ભારતીય આર્મીએ ભુજથી મહારાષ્ટ્રના સિકંદરાબાદ સુધી પેરામોટર અભિયાન અંતર્ગત સફર ખેડ્યું છે. આ અભિયાન તારીખ 3 ડિસેમ્બરથી લઈને તારીખ 14 ડિસેમ્બર સુધી એટલે કે 11 દિવસ સુધી આ અભિયાન ચાલશે. આજે ઇન્ડિયન આર્મીનું પેરામીટર અભિયાન હળવદના શ્રી હરિકૃષ્ણ ધામ ખાતે આવી પહોંચ્યું હતું, જ્યાં મંદિરના પૂજ્ય મંત્ર પ્રકાશ દાસજી સ્વામી અને પૂજ્ય વિશ્વ વંદન દાસજી સ્વામી દ્વારા તેમનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. અને આ વેળાએ આર્મીના જવાનોએ ઉપસ્થિત સૌ બાળકો સહિત લોકોને પેરામીટરનું કર્તવ્ય દર્શાવવામાં આવ્યું હતું. હળવદના રણજીતગઢ પાસે આવેલ શ્રી હરિકૃષ્ણ ધામના આંગણે ઇન્ડિયન આર્મીનું પેરોમીટર ગ્રુપ આવી પહોંચ્યું હતું, જ્યાં શ્રી હરિકૃષ્ણ ધામના મહંત પૂજ્ય સદગુરુ તપોમૂર્તિ શ્રી ભક્તિ હરિદાસજીના સાનિધ્યમાં પેરોમીટર આર્મીના જવાનોનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમની કામગીરીને પણ સાથોસાથ બિરદાવવામાં આવી હતી. આ તકે હળવદના રણજીતગઢ પ્રાથમિક શાળાના બાળકો, હળવદની કન્યા છાત્રાલયની દીકરીઓ તેમજ ધનાળા અને કેદારીના ગ્રામ્યજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભુજથી સિકંદરાબાદ સુધીના પેરોમીટર સાહસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં આજે આર્મીના જવાનોએ શ્રી હરિકૃષ્ણ ધામ ખાતે પેરામીટર ઉડાન ભરી હતી અને આ ઉડાનથી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. મોટી સંખ્યામાં લોકો નિહાળવામાં ઉમટી પડ્યા હતા અને સૌએ ગદગદિતતા અનુભવી હતી.